प्रभु परम तेजे तू लई जा Thank you.
Yeah. અન્નદેવનો અણગમો ન કરાય, સારું સારું ખાવાના દિવસો આવશે. સારું સારું ખાવું હોય તો કઈ ધંધો કરો ને જુદું ઘર માંડો. હા, પગ તો સલામત છે, કઈ ભાંગી નથી ગયા. જ્યાં લારવા માંગતા હોય ત્યાં જઈને. અન્નદેવને લાત ન મરાય, દેવ કોપે તો માથે દુખનો ડુંગર તૂટી પડે. હાય હાય, તું મને શ્રાપ આપે છે? વાલો ઉંગળી. મોટા છો તો મોભો જાળવો, નહીં તો કોઈનું માન નહીં રહે. એમ કે તો તું મને મારવા આવે છે? આ તારું સગલાનું પક્ષ લઈને લે લે, મારી નાખ મને, જીવ છે મારી નાખ. આરામનો પાળેલો સાન તારી માં ઉપર હાથ ઉગામે છે નાલાયક. ગુનો કબૂલ કરતો નથી ને ઉપરથી ગાળે છે. સારંગર, આના ઉપર હાથ ઉપાડવાનો તમને શું અધિકાર છે? આ તમારા હરાય ઢોરને મારા ઉપર હાથ ઉપાડવાનો અધિકાર છે. મારી નાખો, મારી નાખો, તમે બંને જન મળીને મને જીવથી મારી નાખો, જેથી તમારા જીવને તાડક પડે. નરસિંહ, શું થયું? વાત તારો છે અને આને માથે દોડી પાડે છે. હું જુઠ્ઠું બોલું છું? હાય હાય ભગવાન. નરસિંહ, તારાથી એની સામું ન થવાય. એ તો તારી મોટી ભાભી એટલે તારી માં કહેવાય. બા, તું રડે છે, શું થયું બા? જે રોજ થાય છે તે બેટા બીજું શું. ચાલો ચાલો, આજે વૈષ્ણવ ની હવેલી માં મોટા મહારાજ પધારવાના છે. ચાલો ચાલો ચાલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, સવાના પોરમાં આનું મોઢું મેં ક્યાં જોયું? હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ઉઠ, ઉભો થા, એ રસ્તા વચ્ચે શું પડ્યો છે? હવે જા જા બામણા, તારા ભગવાન શંકર તો ભભૂત લગાડીને ત્યાં બેઠા છે. અહીં તો અમારા ભગવાન છે શ્રી કૃષ્ણ કનૈયા, શ્રી લક્ષ્મી નારાયણ. ભજકલદારમ ભજકલદારમ ભજકલદારમ. ઉઠ, ઉભો થા. દુરહાટ દુરહાટ, તો નહીં માને એમ. તું કોણ છે બેટા? કોણ છે આ લોભીલાલ? શિવ ભક્ત નાગર નરસિંહ, ઓલે આનંદરાય નો ભાઈ, બોબડો છે, બોલી શકતો નથી. ઓ પ્રભુ, તારી લીલા. બોલો બેટા. શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રભુ, તું એને બોલવાનો અધિકાર નથી. તું તો દયાનો સાગર છે, તારી દયા
શું ના કરી? બોલો બેટા. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શરણમ મમ. શ્રી કૃષ્ણ 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 શરણમ મમ. હે કૃષ્ણ શરણમ મમ. હે કૃષ્ણ શરણમ મમ. હે કૃષ્ણ શરણમ મમ. એક બ્રાહ્મણ ને વૈષ્ણવ વાણીઓ લાત મારે, એકલા નરસિંહાનું નહીં પણ આખી નાગરી નાથનું અપમાન કહેવાય. જેવા જેના લક્ષણ વાણીઓ તો શું કાલે વાઘરી પણ મારશે. પણ એને લીધે અમારે એને શું જોવું પડે છે ને? નરસિંહા ઉપર હાથ ઉપાડનાર ના તો હું હાથ જ કાપી નાખીશ. સારંગર, એ તો વાડે થી વડવાડ લાવશે ને તમે એનું પુરાણું લેતા ફરો. નરસિંહાને ઓલા વૈષ્ણવના મહારાજે બોલતો કર્યો. હા, નરસિંહ બોલવા લાગ્યો. એ બોલે છે, એ નાચે છે, એ ગાય છે. હા, શું ખરેખર? હા હા, જુઓ. હા જો, શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 નરસિંહ, નરસિંહ મોટા ભાઈ. નરસિંહ, આપણો નરસિંહ બોલે છે, ગાય છે. ગાય છે તો તમે નાચો ગધેડા બનો. અરે બેટા સામર, બેટા કુંવર, જો તારા બાપુ આવ્યા. બાપુજી, બાપુજી. બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ફરી વાર બોલો બેટા. શ્રી કૃષ્ણ શરણમ મમ. ચાલો ચાલો. બાપા, મારા બાપુજી બોલે છે. બોલે છે? સ્વપ્ન તો નથી આવ્યું? ના ના બાપ, હાજે કાલ બોલે છે. મેં એમને બોલતા સાંભળ્યા છે. આ કાલે સાંભળ્યા છે. ઓ બેટા કુંવર, આવે બાપુજી. જો બાપ, બાપુજી બોલે છે ને. ચાલે બાપ, આવ બાપ, આવ. બાપુ બોલે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. માનેક, ભગવાને મને વાચા આપી. આજે આપણા પૂર્વજોના પુણ્ય ફળ્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે હું તને આ વેદનાથી પરેલા મારા અહિયાંની વાત કરી શકીશ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. અહિયાંની વાત શ્રી કૃષ્ણ શરણમ મમ. કેટલા સમયથી આખામાં એવા સાંભળવાને અધીર હતા. બોલો. કૃષ્ણ કનૈયા, આપી દે તું આમ રૂપિયા. રૂપિયા જોઈને નાચે હૈયા, નાચો હું તો તાતા થૈયા. તાતા થૈયા, તાતા થૈયા. અરે આ માન્યું છે શું? ફરી તો નથી ગયું ને? ફરી ગયું. નસીબ નું પાંદડું ફરી ગયું. લક્ષ્મી ખુશી થા, ગાવા માંડ, નાચવા માંડ. અરે અરે અરે, શું કરો છો? જો આ થેલી, જો
જો આ રૂપિયા, આ મારી પોતાની દુનિયા, રૂપિયા 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 રૂપિયા. એ આગ લાગે તમારા રૂપિયામાં. રૂપિયાને શું છાતીએ બાંધવા છે? રૂપિયા તો આપણી પાસે ઘણાય છે, પણ એનો ભોગવનાર ક્યાં છે? મારે ભોગવનાર નથી જોઈતો, મારે તો રૂપિયાનો સંગ્રહનાર જોઈએ છે. કોળી કોળી ભેગી કરતા લાખો ભેગા થાય, લાખે લેખા લખનારો એ લખપતિ કહેવાય. જેને મોટો શેઠ ગણીને માને આખી દુનિયા, રૂપિયા છે તો દુનિયા છે, ને દુનિયા માગે રૂપિયા 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 રૂપિયા. અરે એક દિવસમાં આટલું બધું ક્યાંથી કમાઈ લાવ્યા? ભક્તોએ ભગવાનને દીધા અને ભગવાને મને દીધા. હાય હાય, આપણું સારું નહીં થાય. ભગવાનને ભેર ધરેલા રૂપિયા તમે ઘરમાં વાપરવા લાવ્યા? આપણે પણ ભગવાનની પાંજરાપુરના ન ધણિયાતા ઢોર જ છીએ ને. એટલે તો કહું છું કે આપની પાછળ કોઈ વારસદાર તો હોવો જોઈએ ને. એકલા રૂપિયાને શું બે હાથે પાછકા ભરવા છે? લક્ષ્મી હાથે કરીને શું કામ ઉપાધિ પેદા કરે છે? દીકરો થશે અને ઉછેરી મોટો કરવો પડશે, 5-25 હજાર ની હોળી કરી એને પરણાવવો પડશે, અને એને પરણનારી તને ખાથડા મારશે. ખાથડા મારશે ભલે મારે, પણ પાછળ પિંડ મૂકનાર હશે તો જમડા તો નહીં મારે ને, ખાસડા મારશે. પણ એ પિંડ મૂકવા વાળો આપણી પહેલા નહીં મરી જાય ની શું ખાતરી? આ તો કળજુગ છે, દરેક વાતમાં બાપ થી બેટા આગળ ને આગળ. અરે એ તો નસીબ ની વાત છે, કદાચ એ જીવતો રહે અને પિંડ દાન આપે તો તો ગજબ થઈ જાય. બ્રાહ્મણ અને ભિખારીઓમાં મારી મિલકત લૂંટાતી જોઈ મારે મુવા પછી પણ મરી જવું પડે. તો પછી તમે તમારા બાપાને પિંડ કેમ આપતા હતા? એ તો મારી માને જીવતી રાખવા માટે. એટલે કદાચ બાપા પાછળ ઝૂરી ઝૂરીને મરી જાય તો મારે એકને બદલે બે પિંડ આપવા પડે. ચાલ જવા દે વાત, આજે ખાવાનું શું કર્યું છે એ વાત કર. ઓહો, જાણે રોજ ફરતા ફરતા પકવાન જમતા હોય એવી વાત કરો છો. તમે તો કહો છો કે મિષ્ટાન ખાઈએ તો અજીરણ થાય, ગોળ ખાવાથી ગરમી થાય, સાકર ખાવાથી શરદી થાય, અને ઘી ખાવાથી ચરબી વધે. તમે લુખી ખીચડી સિવાય બીજું ખાવ છો શું? અને એ પણ શા માટે ખાવો છો? આ બગાસા ખાઈને ચલાવી લો ને. લક્ષ્મી હું પૈસા કમાવા માટે જીવું છું, અને ખાધા વિના જીવાતું નથી, એટલે જીવા એટલું જ ખાઉં છું. ખીચડી ઓળી છે, જાઓ થોડું જઈને દૂધ લઈ આવો. ખીચડી ચાલશે, દૂધ નથી જોઈતું. કેમ ના, હું પણ બી ખીચડીને દૂધ ખાઈશ. ના માં, હું પણ બી ખીચડીને દૂધ ખાઈશ. દૂધ જ ખાવો હતો તો મારે પેટે જન્મ લેવો હતો ને. ના માં, હું પણ બી ખાઈશ. ના માં મોટો હવે દૂધ ખાવાનો. છાનો રે છાનો રે બેટા, તમ શું જોઈએ છે? દૂધ જોવે છે. તમ દૂધ જોવે? અરે એમાં રડે છે શા માટે? હમણાં તમે દૂધ આપો, મારો લાલ દૂધ પીશે. બેટા જા, તું બેન ની પાસે બેસ, હું હમણાં તારા માટે દૂધ લઈ આવું. હા ચોખાય થઈ રહ્યા છે, જો હોત તો એની કાંજી બનાવી મારા લાલ ની રડ પૂરી કરત. લાવી બેટા. મારા લાલને માટે સાકર નાખીને દૂધ લાવીશું. પી રોજ આમ ઘરમાં તે ચોરી કરીને છોકરાને દૂધ પાય છે. મેં તો આ જોયું ત્યારે જાણ્યું, ચોરટી. બેન નાદાન બાળકે હટ લીધી એને રાજી રાખવા માટે પાણીમાં રાખ ગોળીને પાતી હતી, એ પણ તમારાથી ન જોઈ શકાયો. મારે બાળ બચ્ચા નથી એટલે મને મીડું મારે છે, મારું ખાય છે અને મારી સામે આખું ગણે છે. હવે તમારા આ કરતું હું જરા પણ ચાલવા દેના નથી. ચાલ નીકળ મારા ઘરમાંથી.
છે જુવાની તારી. જય છે જુવાની તારી, જય છે જુવાની, જય છે જુવાની તારી, જય છે જુવાની. હરિના ભજન વિના પ્રભુ ના ભજન વિના, જય છે જુવાની, જય છે જુવાની તારી, જય છે જુવાની, જય છે જુવાની તારી. ચાલી જશે પાછળથી પસ્તાવો થશે, જુવાની તો ચાલી જશે પાછળથી પસ્તાવો થશે. જાના મના જમડાયવી, જાના મના જમડાયવી, લઈ જશે તણી. જય છે જુવાની તારી, જય છે જુવાની, જય છે જુવાની તારી. કંચન જેવી કાયા તારી, જેના મોતી જેવા પાણી. કંચન જેવી કાયા તારી, જેના મોતી જેવા પાણી. અંતે ને બાળી મૂકશે, અંતે ને બાળી મૂકશે, રાખના રહેવાની. જય છે જુવાની તારી, જય છે જુવાની, જય છે જુવાની તારી. સમજુને અજ્ઞાની, જો સમજે તો થાય જ્ઞાની. તું સમજુને અજ્ઞાની, જો સમજે તો થાય જ્ઞાની. નરસૈયાનો સ્વામી સાચો, નરસૈયાનો સ્વામી સાચો, દુનિયા છે શિવાની. જય છે જુવાની તારી, જય છે જુવાની, જય છે જુવાની તારી. અરે આસુ, આજ તારી આંખમાં આસુ? આજે જ નહીં, એ તો જ્યાંથી મેં પિયર્યું છોડ્યું ત્યારથી મારી આંખોને છોડતા જ નથી. પણ થયું શું? છતે ધણીએ હોશિયારા હોય એને તો આંસુ જ સારવાનો હોય ને. જો તમારામાં તમારા પણ હોત તો બે ચૂડીઓ માટે જેઠાણીને હોશિયાર થવું ના પડત. ખૂબ મીઠું મરચું ભભરાવીને કહે છે, ધણી ના કાન ભંભેરવામાં જરા પણ મના ન રાખતી. ભાભી, શું આ દૂધની વાત સાચી છે? જો આ તારી રાણી પર જ વિશ્વાસ હોય તો એ કહે છે તે જ સાચું. ભાભી, આજે કઈ થાય છે ઠીક નથી થતું. હા તો તમે કમાઈને ઠીક કરો ને. હા, કમાઈને ઠીક કરો. ભલે, માણેક, હું જ્યાં સુધી પાછો ના હું ત્યાં સુધી છાતી પર પથ્થર રાખીને બાળકોને સંભાળજે. બેટા કુંવર, શામળ, મારી પાસે તમને આશીર્વાદ સિવાય બીજું કશું આપવાનું નથી. અને તમને ભાતામાં બાંધી આપવા માટે મારી પાસે આંસુ સિવાય બીજું કશું નથી. નાથ, બાપુજી, બાપુજી, બાપુજી. Thank you.
ધીર ધરો બેટા ધીર ધરો આ છે દુઃખ રૂપે સંસાર ધીર ધરો બેટા ધીર ધરો રોશો તો રુદિયા ફાટ શેરે નથી આસુડ કોઈ લો ના તમારો પિતા છે શ્રી ગોપાલ શામળિયો સૌની લેશે સંભાળ ધીર ધરો બેટા ધીર ધરો મું આવીને અહીં શા માટે ઉભી છે જા એની પાછળ જા ક્યાં જાય જા એનું ધણી ગયો હોય ત્યાં આજે તો એ વેવારીઓ કમાવા નીકળે છે ને કમાવા ગયો છે શું નરસિંહ ગયો હા હા ગયો આખરે તે ડાંગ મારીને પાણી જુદા જ કર્યા ને એને જવું હતું તે ગયો મેં ક્યાં એને ધક્કો મારીને બહાર કાઢ્યો છે બે આવું હણા જુઠ્ઠું હું જુઠ્ઠી ને તું સાચી ચાલ નીકળ મારા ઘરમાંથી તને તારા ધણીનો પગન છે માણેક આ તારા બાળકો નું શું પ્રભુ સૌનો પાલનહાર છે મોટાભાઈ હવે મને ના રોકશો એના બાપે એક થાપડ મૂકી છે મારા આંગણા ને ધૂળ પણ એના માટે નથી જલેબી લઈ આવજે હો હા બેટા તારા માટે જલેબી ફેંડા ગાંઠિયા બધું લઈ આવજો તું ભાઈ ની સાથે રહો હું હમણાં આવી બા મને લાડુ મને લઈ જા શામળ આજ તું બા મીઠાઈ લાવશે એ મીઠાઈ હું તને મારા હાથે જ ખવડાવીશ ઝૂલણા ઝૂલાવું બાંધી ફૂલ ના હિંડોળ વિરામ
મેરા બોલ ઝૂલના ઝૂલાઓ માંથી ફૂલના હિંડોળ મેરા બોલ મેરા બોલ ખાજા ખવરાઉ તને ઘીમા કર બોલ વીરા બોલ વીરા બોલ ખાજા ખવરાઉ તને ઘીમા કર બોલ વીરા બોલ વીરા બોલ મકર મીન મેઘ મીન મેઘ ધન મકર કન્યા તુલા આ કઈ બલા આ ચકરી પાઘડી વાળો મારા ઘરમાં ભાઈ જો તમારો હાથ ભાઈ તમારા ભાગ્યનો યોગ ઘણો જ બળવાન છે બળવાન કેમ ના હોય ભાઈ જુવાન છે અને ધણી ધનવાન છે પણ હે મહારાજ દીકરો થાય એવો જોગ છે ભાઈ એક નહીં પણ પાંચ પાંચ જોડિયા છોકરાનો યોગ છે બાયડીઓમાં આ સૌથી મોટો રોગ છે તો પછી મને સારો દાડો દેખાતો કેમ નથી તને દેખાતો નથી પણ એને તો દેખાય છે ને એના તો ગજવા ભરાય છે ને પણ હું મારું ભવિષ્ય જોરાઉં છું એમાં તમારું શું જાય છે ઘરમાં ગણીને રાખી મૂકેલા મારા પૈસા ઓછા થાય છે પણ એ બધા પૈસા તો આવા સારા કામમાં જ વપરાય છે હા હા શું થઈ ગયું શું થશે શું થઈ રહ્યું છે એ બધું અમારા જેવા જ્યોતિષી પાસેથી સમજાય છે એમ હા એટલે એમ કે તું બધું આગળથી જાણે છે જરૂર તો બોલ આજે અહીં શું થશે તું જાણે છે હા આજે અહીં ધણી ધણિયાની વચ્ચે ઝઘડો થશે ધણી હારી જશે અને ધણિયાની જીતી જશે અને એનો લાભ તને મળશે ખાંડ ખા ખાંડ મારી બૈરી કઈ શંખની નથી એ તો આ યુગની સતી છે સતી કા એટલે તો ધર્મ કર્મ માં એમનું ધ્યાન રહે છે અને મારા જેવા ગરીબ બ્રાહ્મણ ને દાન દક્ષિણા મળે છે ભગવાન જો મને સારો દાડો દેખાડે તો હું આ બધી મિલકત લૂંટાવી દઈશ દાનવીર કરણની દીકરી ખરી ને લે હવે રાખો રાખો હું શું છું તે તમે શું જાણો મહારાજ મહારાજ આજે તો પાકું સીધું અને 5 રૂપિયા લઈ જાઓ તમારું બોલ્યું ફળશે તો હું તમને ન્યાલ કરી દઈશ ન્યાલ 5 રૂપિયા 80 આના 960 પાઈ 3 વર્ષની કમાઈ એક જ સીધામાં મારા પર કામણ કર્યું છે મુવાએ મને મૂંજ મારી છે અરે શેઠ આવના દાણા મંત્રી મારા પર છાંટ્યા છે શેઠ આ તો કોને બદનામી કરો શેઠ ગયો લાભ ચોગડ્યું તો જોયું નહીં અને નીકળ્યો ધંધો કરવા અને તે પણ વાણિયાને બનાવવા લે ચાલ કર કંકુના અને બનાવ ખીચડી બ્રાહ્મણની ભેગની ખીચડી તમને હજમ નહીં થાય અને મારી પસીનાની કમાણીના રૂપિયા એને હજમ થાય કેમ હું મારે હાથે ખીચડી બનાવીશ જાવ બનાવ એ ખાધા વિના એની મારેલી મૂઠ ઉતરશે નહીં લોભીલાલ શેઠ લોભીલાલ શેઠ ઘરમાં છે કે રૂપિયા આપવા આવ્યા હોતો છે
અને માગવા આવ્યા તો નથી, માદા છે, મરી ગયા. શું કામ છે માણેકબેન? કહો. લક્ષ્મી, આજે 6 દિવસ થયા એમનો પત્તો નથી. મારા બાળકો ભૂખે મરે છે. મહેરબાની કરી મને 1 રૂપિયો ઓછી ન આપ. ભગવાન તારી મનોકામના પૂરી કરશે. એમ લ્યો. ભગવાન તારો ખોળો ભરે બેન. 1 રૂપિયો? હાય હાય, રૂપિયો હાય. પૈસા અપાતા જો છું ત્યારે જ મારી તબિયત કઈક બગડી આવે છે. વૈદ વેશ્યા ને વકીલે તો તને રોકડ્યા, વૈદ ને જોતા જ હું તો મરી જઈશ. અરે રે, અત્યારે ક્યાં મરો છો? લખમે, મને રૂપિયો સુંગાર. વરમ બ્રૂહિ વરમ બ્રૂહિ, હું તારા પર પ્રસન્ન છું, એ માંગુ હોય તે માંગ.
પ્રભુ, જુઓ તો ખરા, આનો હાથ ભળે છે એનું એને જરાય ખ્યાલ નથી. નરસિંહ, પ્રભુ, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. માં માં તારે શું જોઈએ? આપની ભક્તિ પ્રભુ. તથાસ્તુ. નરસિંહ જા, તારા કર્મક્ષેત્રમાં હું તારી સહાયતા કરવા માટે અવશ્ય આવીશ. નરસિંહ, પ્રભુ પાસેથી કોઈ ખાલી હાથ જતું નથી. કદાચ માયાના આવરણમાં હું આપને ભૂલી જાઉં તો આપ મને ન ભૂલશો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદાપી ના થાય. શ્યામ રંગ લાગ્યો રે, શ્યામ રંગ લાગ્યો રે, રંગ લાગ્યો રે મને, રંગ લાગ્યો રે મને. શ્યામ રંગ લાગ્યો રે, શ્યામ રંગ લાગ્યો રે, રંગ લાગ્યો રે મને, રંગ લાગ્યો રે મને. શ્યામ રંગ લાગ્યો, શ્યામ રંગ લાગ્યો, શ્યામ રંગ લાગ્યો રે, શ્યામ રંગ લાગ્યો રે, રંગ લાગ્યો રે મને, રંગ લાગ્યો રે મને, શ્યામ રંગ લાગ્યો. એ છોકરાઓ, અને કેમ સતાવો છો, અને કેમ પજવો છો? એ ગાંડો છે, બાબો છે, કે તમારે એને જાનથી મારી નાખો છે? આ બચારાને લોહી લુહાણ તો કરી નાખો. ભાગો, ભગાઈ જાય. અરે આ તો નરસિંહ, ભગવાને બોલતો કર્યો. હા ભાઈ, મને ભગવાન મળ્યા, હું એની વધામણી લઈને જ આવ્યો છું. એ મા બાપ, એ ઢેડવાડામાં ક્યાં આવ્યા? તમારું ઘર તો ત્યાં છે. એ પણે બાપા. ભાઈ, ત્યારે મને ઘરે જરા પહોંચાડી દો ને. હાલો બાપા, હાલો હાલો, ચાલો. ના ખભા પર બ્રાહ્મણ નો હાથ. શિવ 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 શિવ, આ તો ધર્મ નો સત્યાનાશ. ધર્મ નો નાશ તો માનવીની જ થાય છે ભાઈ, પ્રેમ કરવાથી નહીં. તારામાં માનવતા છે, તું તો મારો હરિજન બંધુ છો. હવે સમજાયું ભગત, કે ઊંચ નીચ નો ભેદ ભગવાને નથી કર્યો પણ માનવીએ કર્યો છે. મા બાપ, જો દુનિયામાં તમ જેવા બધાય માણસ હોત તો અમારો આ અવતાર અમને આટલો બધો ન હાલત. લો બાપા, રામ રામ રામ. બાપુજી, શામળ શામળ, બાપુજી બાપુજી બાપુજી, તમે કેમ ગયા હતા આટલે બહાર? બહાર બાપુજી આવ્યા, તમે ક્યાં ગયા હતા? બાપુજી તમે આવ્યા, આટલા દિવસ ક્યાં હતા? તમારા માટે પ્રભુનો પ્રસાદ લેવા ગયો હતો બેટા. પ્રસાદ લાવો લાવો બાપુજી, મને માણે. તમે બધા અહીં? હા, અમને ઘરમાંથી કાઢી મૂક્યા. કાઢી મૂક્યા? શું એ ઘર પર મારો કોઈ અધિકાર નથી? હું હમણાં જ મોટા ભાઈને જેને કાઢી નહીં. આજે અમને તો પિતાજી નું શ્રાદ્ધ છે અને આપની જમણવાર છે, આપણને નોંધવું નથી. તો ચાલો આપણે પણ પિતાજી નું શ્રાદ્ધ કરીશું. શ્રાદ્ધ? આપણે બાપ છે શું? ભગવાન નો પ્રસાદ. તું જા, હું અમને બ્રાહ્મણ ને બોલાવીને ઘી લઈને આવું. ભંગિયા જોતો નથી, આંધો છો? ભૂલી ગયો. એક તો મને અડ્યો ને પાછો મારી સામે આંખો કાઢે છે. ભંગિયા જુઓ છો શું? તમે બધા આ શું કરો છો?
બિચારો મરી જશે, પૃથ્વી પરથી એક પાપ ઓછું થશે. પાપી આ નથી, પાપી તો એ છે કે જે દયાનો ત્યાગ કરીને ધર્મની રક્ષાનો ઠોંગ કરે છે. જાતિ દ્રોહી, લે તું પણ મારો, મારો, અરે જવા દો એને, એ મરેલાનો શું મારવું. ચાલો ચાલો જવા દો, જવા દો, જવા દો, જવા દો ને. ચાલો મારી પત્ર આપજો. રાધા, હવે થઈ જાય રસોઈયા અને ચાલો ભક્તની ભીડ બાંધવા. મને તો અહીં જલ્દી મોકલી આપ્યો અને એમને આવતા આટલી બધી વાત થઈ, હવે ક્યારે આવશે? હમણાં જ આવશે, આપ જરા બેસો. મહારાજ મને માફ કરજો, મને જરા મોડું થયું. જેવા ઘીરા તમે તૈયારી કરો, હું સંબંધીઓને બોલાવી લાવું. ભલે ભલે, સારી. ચલો આભાર માનું ભગત, આ જો તમે ન આવ્યા હોત તો એ લોકો મને નિર્દય બનીને મારી જ નાખત. મા બાપ ભાઈ, જેને રામ રાખે તેને કોણ ચાખે? ફક્ત અડવાથી જ જે થર્મ અભળાઈ જાય છે, પતિતને પાવન પણ નથી કરી શકતો તે ધર્મ ધર્મ નથી, પણ ધર્મનો દંભ જ છે. દયા એ ધર્મનું મૂળ છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. કામ ક્રોધ નિવારે, બની નરસૈયો એનું દર્શન કરતા, બની નરસૈયો એનું દર્શન કરતા. કુલઈ પોતે રે તાર્યા રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. હું તો આપને બધાને આમંત્રણ આપવા આવ્યો છું. શું અભડાવવાનું આમંત્રણ આપવા આવ્યો છે?
અમે નાગરો છીએ, ભંગી નથી. સારંગા, ભંગી પણ હરિજન, અને આપણે બધા પણ હરિના જ જન જ છે ને, એટલે આપણે પણ હરિજન જ કહેવાય ને. અનંતરાય જેવા શુદ્ધ નાગર બ્રાહ્મણ ના ભાઈ ના મુખ માં આ શબ્દો શોભતા નથી. તું તો બ્રાહ્મણ છો કે ભંગ્યો? ઠીક ભાઈ, અમે એવા તો એવા. અમે એવા રે, અમે એવા રે, તમે કહો છો વળી તેવા રે. અમે એવા રે, હરિજન ની સેવા કરશું તો હરિજન ની, હરિજન ની સેવા કરશું તો થશે હરિની સેવા રે. અમે એવા રે, તમે કહો છો વળી તેવા રે. અમે એવા રે. ભજન પણ ગાય. આ બધું આટલી વાર માં તમે ભૂલી ગયા? ના ના માણેક, હું જરાય નથી ભૂલ્યો. હું મારા વાલા પ્રભુ ને જરાય નથી ભૂલ્યો. વાહ પ્રભુ વાહ, ધન્ય છે તારી લીલાને. અને આ ભાતભાતની રસોઈ બનાવનારી આવી રસોઈ ક્યાંથી લઈ આવ્યા? એ પણ તમે ભૂલી ગયા? ચાલો બતાવો. નરસિંહ આખા ગામ ને જમાડ્યું અને તમને નામનું નોતરું નહીં. આખા ગામ ને? હા, એકલો જમાડ્યું જ નહીં પણ ઉપરથી દક્ષિણા આપી. અને ભિખારી પાસે એટલું ધન આવ્યું ક્યાંથી? એની ઘરવાળી તો મારી ઘરવાળી પાસેથી હમણાં રૂપિયો ઉછીનો લઈ ગઈ છે. વે, એ તો તમને બેવકૂફ બનાવવા માટે. ત્યારે શું બાયરીએ મને બનાવ્યો? હા, તમે બહુ હોશિયાર હતા ને એટલે. એમ એ એના મનમાં સમજે છે શું? હું હમણાં જ જાઉં છું અને મારો રૂપિયો વ્યાજ સાથે વસૂલ કરું છું. હા હા, હજી મોકો છે, જાઓ. હા, ઉપડું તૈયા. ક્યાં છે, ક્યાં છે નરસિંહ? આવો આવો લોભીલાલ, તમે પણ પ્રસાદ લેતા જાઓ. હું પ્રસાદ લેવા નથી આવ્યો, હું તો મારો રૂપિયો લેવા આવ્યો છું. માટે મારો રૂપિયો. શાનો રૂપિયો? મારી બાયડીને દીકરો થશે એવો આશીર્વાદ આપી તારી ધૂર્ત બાયડીને બનાવીને લઈ આવી છે તે. માણે, શું આ ખરી વાત છે? હા, ભૂખે મરતા બાળકોનું પેટ ભરવા હું એમને ત્યાં માગવા ગઈ હતી. તો સાજો, તમને તમારો રૂપિયો જરૂર મળી જશે. મળી જશે નહીં, મને તો અત્યારે જોઈએ મારો રૂપિયો. લા શેઠ,
અત્યારે તો મારી પાસે ફૂટી બદામ પણ નથી. હોય કે ના હોય, પણ મને તો મારો રૂપિયો જોઈએ, માટે મારો રૂપિયો લાવ. લાવ લાવ, આપે છે કે નહીં? નહીં તો તારે આંગળે લાંગણો કરીને મરી જઈશ, પણ મારો રૂપિયો લઈને જઈશ, માટે મારો રૂપિયો લાવ. હા હા શેઠ, પણ મારો રૂપિયો લાવ. પણ આજ મારી આબરૂ શા માટે લો છો? તારી આબરૂ હું શું લેવાનો હતો? કારણ કે તું છે જાદુગર, તને શીખોડ છે, માટે મારો રૂપિયો લાવ. તારો જાદુ કરી બતાવ, રૂપિયાનો ઢગલો કરી બતાવ, નહીં તો હું ભૂખ્યો ને તરસ્યો આ આબાના ઝાડ નીચે મરી જઈશ. ગાવાને મારે કેવળ તારું નામ કનૈયા. તું નટ ખટ છે નંદ દુલારાનું તું કામ ન જારો, તું નટ ખટ છે નંદ દુલારો. સૃષ્ટિને સંભાળનારો ડૂબતાને તારનારો, સૃષ્ટિને સંભાળનારો ડૂબતાને તારનારો, એક તારા નામનો આધાર છે નરસૈયાને. કેમ જ તું હું દોરંગી આ દુનિયાને, તું જ તડે તો ચિતાએ જીવનનો સંગ્રામ કનૈયા, તું જ તડે તો ચિતાએ જીવનનો સંગ્રામ કનૈયા. તું નટ ખટ છે નંદ દુલારો, તું નટ ખટ છે નંદ દુલારો, કાનુંડો તું કામણ જારો, કાનુંડો તું કામણ જારો, તું નટ ખટ છે નંદ દુલારો, તું નટ ખટ છે નંદ દુલારો, તું નટ ખટ છે નંદ દુલારો. એક રૂપિયો ઉપાડવાની મહેનત કરે છે. આજ રાત્રે આ રૂભીલાલ ના ઘરમાં ચોરી કરશો એટલે ભીડો. મારે તારું આવું જાદુ નથી જોવું, મને તો મારો રૂપિયો લાવ. શેઠ, તમારો રૂપિયો તમારા હાથમાં જ છે, પણ એનું વ્યાજ? વ્યાજ આપવાની મારા વાલાની ઈચ્છા નહીં હોય. પણ તારે તો આપવું છે ને? હા તો આપી દે. વ્યાજમાં તું જે રાગ ગાય જાદુ કરે છે રા, એ રાગ તો મારા વાલાનો પાલો રાગ કેદારો. હા, એ કલદારો કેદારો. ભલે શેઠ, જ્યાં સુધી તમારું વ્યાજ વસૂલ નહીં થાય ત્યાં સુધી હું કેદારો નહીં કહું.
કેદારો કેદારો કલદારો કેદારો કલદારો એ કામકાજ પછી કરજે, પેલા અહીંયા આવ. ઓહો, આજે ઘોડે ચડીને કેમ આવ્યા? મને સાબાશી આપ. લક્ષ્મી, ઓલ્યો નરસિંહ શું જાદુ ચલાવે? આજે તો હું જાદુ ચલાવીશ, ઘરમાં રૂપિયાનો વરસાદ વરસાવીશ. જા જલ્દી બારી બારણા બંધ કરી દે. મારે કેદારો ગાવો છે. આ વળી નવું તૂટ ક્યાંથી લાવ્યા? મૂડી તો મળી ગઈ, આ તો બધું વ્યાજમાં આવ્યું છે. ઘરમાં કોઈ તૂટ્યો ફૂટ્યો તંબુરો છે કે નહીં? કાંસી જોડા નહીં હોય તો વાટકા ચાલશે. તું જા જલ્દી કર. હા, પણ આ વાત કોઈને કહેતી નહીં, ખાનગી રાખજે. કઈ વાત? હું જે રૂપિયા વરસાવવાની વિદ્યા શીખી લાવ્યો છું તે. રૂપિયા વરસાવવાની? રૂપિયા વરસાવવાની શું? હું જો ધારું તો રાગ ગાઈને ભગવાનને બોલાવું, પણ મારે ભગવાનને નથી બોલાવવા, મારે તો રૂપિયા જોઈએ છે, રૂપિયા. નહીં, મારે તો ભગવાનને બોલાવવા છે. મારે એમની પાસે દીકરો માંગવો છે. એ દીકરો જાય જાનમની ખાડમાં. દોરિયાની વાત કર, દોરિયાની. દોરિયા હશે તો પારકા દીકરા પણ આપણા થઈ જશે, અને દોરિયા નહીં હોય તો આપણા પણ બીજાના થઈ જશે. ચાલ આમ આવ, ચાલે થી બેસ બેસ. ચાલો રાગ ગાઉં છું, તો તાલ આપ. તારે ગાવાનું નહીં, તારે તો વાટકા જ વગાડવાના. ના, હું તો ગાઈશ. ન ગાઈશ? આ જેવું તેવું ગાયન નથી, તને ગાતા નહીં આવડે. મને તો બધું આવડે છે, હું તો ગાઈશ. જોને કુંભાર કરતા ગધેડા ડાયા. ના, હું તો ગાઈશ. હા હા, હું તો ગાઈશ. અરે ચૂપ ચૂપ ચૂપ, ફરી તારી જાત પર ગયો? એટલે ચોરી કરતા માર ખવડાવીશ કે શું? તોનું ધ્યાન રાખજે, હમણાં હું છો. તમે મને નહીં ગાવા દો તો હું તમને નહીં ગાવા દઉં. ભલે ગાજે, પણ હું જેમ ગાઉં છું તેમ ભૂંકતી નહીં, અને સાથે સાથે નાચજે. ચાલ હું રાગ ગાઉં. રાગ કેદાર, એનો બાપ કલદાર, અને તાર ત્રિતાર. રાગ છે રોગડિયો, કેદાર કે કલદાર, કેદાર કે કલદાર. રાગ છે રોગડિયો, કેદાર કે કલદાર, કેદાર કે કલદાર. ભૈરવ છે ભાઈ એનો, મિત્ર છે મલ્હાર. ભૈરવ છે ભાઈ એનો, મિત્ર છે મલ્હાર. ખન ખન વર્ષે મુશળધાર. ખન ખન વર્ષે મુશળધાર. આવો નંદલાલ, આવો નંદલાલ. બેસુરાનો બેતાલો તાલ જોઈ અરજી કરું છું. આવો નંદલાલ, આવો નંદલાલ. વાણિયાના દીકરાને વતનો વેપાર. ખન ખન વર્ષે મુશળધાર. ખન ખન વર્ષે મુશળધાર. તમે ઝૂલો મારા લાલ, હાલ લડા ગાવું કરો ભૂલો લુલુ હાલ. પારને ઝૂલાવ તમે ઝૂલો મારા લાલ, હાલ રડા ગાવ કરો ભૂલો લુલુ હાલ. ના 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 નથી જોઈતો વરસદાર. ખન ખન વર્ષે મુશળધાર. ખન ખન વર્ષે મુશળધાર. વર્ષ મુશળધાર. લુલુ લુલુ હાલ. વર્ષ મુશળધાર.
મારા કેદારા નો ચમત્કાર રૂપિયા નો વરસાદ વર્ષો શરૂ થયો ને. આ કોણ? ઓ ભગવાન પધાર્યા, જોયો મારા ભજન નો ચમત્કાર? આવા ભગવાન? ભગવાન તો ગમે એ વેશમાં આવે, એ તો આપના પારખા જોવા. ભગવાન પધારો, પધારો પ્રભુ પધારો. પધારો પધારો ભગવાન. ભગવાન અમે તમને આ રૂપે નથી જોવા માંગતા, મારે તો તમને ઘોડિયામાં ઝૂલતા અને ઉહા 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 કરતા બાળક રૂપે જોવા છે. હે ભગવાન, તમે લક્ષ્મીપતિ છો, ત્યારે લક્ષ્મી હું કોણ? હું હું ચો ચો ચોર છું. હા હા, તમે તો માખણ ચોર છો, ગોપીઓના ચીર ચોર છો, એટલે ચોર તો ખરા જ ને. ભગવાન ભગવાન, હું તમારે પગે પડું છું, તમે બાળક થઈ જાઓ. જો બાળક નહીં થાઓ તો જોજો, હા હું તમને જેમ જશોદા માતાએ બાંધ્યા હતા તેવી રીતે બાંધીશ. અને તે પણ દોરીથી નહીં, દોરડાથી. અને તે ભક્તોની પાસે ભગવાને સીધા ઉભા રે હું પકડી કાન. લક્ષ્મી જરા લાકડી લાવ તો. મને માફ કરો, મને જવા દો, મેં તમારું કઈ નથી જોયું. હું કઈ ગોપી નથી કે તમારા આંસુ થી પીગળી જાઉં. હું તો જરા સંગ તમને સીધા દ્વારિકા ભેળા કરી દઈશ. આ મુકટો ક્યાંથી ચોરી લાગ્યા કુંવર? ભગવાન છોટી વાગે ચમ ચમ ને વિદ્યા આવે ગમ ગમ. પરદેશી કન પૂછું એક જ વાત રે માર મનડાની એક વાત. ઓ પંખી પરદેશી, ઓ પંખી પરદેશી, તન પૂછું એક જ વાત રે, ક્યારે ઉગશે પ્રેમ પ્રભાત? કહું છાની કથની મોંઘેરા એક મનોરથની, કેમ કહું છાની કથની મોંઘેરા એક મનોરથની. ધન્ય ઘડી ધન્ય ઘડી, એ પેલી મુલાકાત રે હો પંખી પરદેશી. દુખ દુખ જેવી એક ઘડી મારે નીણ ના આવે નીંદરડી, દુખ દુખ જેવી એક ઘડી મારે નીણ ના આવે નીંદરડી.
પ્યાર સે જલડી મન વેરણ લાગે રાત રે હો પંખી પરદેશી પંખી પરદેશી પંખી પરદેશી તને પૂછું તને પૂછું એક દ્વાર રે કર્યું છે પ્રેમ પ્રભા કોનું ચિત્ર બનાવ્યું મારી ભાભીનું ના ના મારી કલ્પના મૂર્તિનું એ કલ્પના મૂર્તિને કલ્પનામાં જ રહેવા દેજે એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કદી ન કરતો કેમ કેમ કે કલ્પના કરનારાઓ કદી સુખી થતા નથી કલ્પના એ તો પ્રેરણા મૂર્તિ એ મૂર્તિને હું જરૂર મેળવીશ એ કોણ છે કોઈ નહીં તું એને નથી ઓળખતી શ્યામલ તું જાત્રાએ પ્રભુના દર્શને ગયો હતો કે પ્રેમના તને પણ પ્રેમનો રંગ લાગ્યો ખરો હું વડનગર થી આવું છું મદન મહેતાની દીકરી જૂઠી બાઈના વેવી શાળ માટે આવો આવો તમ જેવા અતિથિ અમારે આંગણે ક્યાંથી આવો જળપાન કરો હું અમારી આખી નાતના મુરત ત્યાં અહીંયા જ બોલાવી મગાવું છું તો તો બહુ સારું આવો આવો રાત રહી છે થોડી નાગરા રાત રહી બહુ થોડી તમે તો બસ આખો વખત ભજન જ ગાયા કરો છો તમને કઈ ખબર છે જાત્રાથી આવ્યા પછી કોણ જાણે શું થયું છે આપણો શ્યામળ નથી ખાતો નથી પીતો બસ દિવસ ને રાત કોકની યાદમાં ઝૂર્યા જ કરે છે પ્રભુના મંદિરમાં શું શ્યામળને પણ પ્રેમનો રંગ લાગ્યો વાહ પ્રભુ વાહ ધન્ય છે તારી લીલાને પણ એ ભગવાનના પ્રેમમાં નથી પડ્યો એ તો કોઈ છોકરીના પ્રેમમાં પડ્યો છે છોકરીના પ્રેમ ચાલો એ પણ ઠીક થયું માણે પ્રેમની શરૂઆત તો થઈ ને એ જુવાનીનો પ્રેમ સંસારની વાસનાઓમાં સંતુષ્ટ થઈ એક દિવસ જરૂર પ્રભુ પ્રેમમાં પલટાઈ જશે એટલા સમયમાં એ પાગલ થઈ જશે પાગલ કોઈ પણ ઈચ્છાનો અતિરેક એ પાગલપણું જ છે ને આપણે હવે શ્યામણને જલ્દી પરણાવી દેવો જોઈએ પરણાવી દેવો જોઈએ અરે એની ચિંતા તો પ્રભુને કરવાની છે એમાં તું મને શું કહે છે જા પ્રભુની પાસે સ્નેહ દીટો તારા સાંભળિયાનો તેશે નવાયો દોડી નાગરા રાત રહી બહુ થોડી પ્રભુ તું તો જગત પિતા છો શ્યામળ અમારો પુત્ર નથી પણ તારો પુત્ર છે એની બધી મનોકામના પૂરી કરો લ્યો મહારાજ આ બધા મૂર્તિ અહીંયા હાજર કર્યા છે એ તો બહુ સારું મારે ઘરે ઘરે ફરવું મને મૂર્તિયા દેખાડો છો કે મારી મશ્કરી કરો છો કા કા શું એક લંગડો છે કોઈ બોબડો છે કોઈ બાડો છે કોઈ છૂંઠો છે આ બધા ખોડા ઢોરને પાંજરા પોળમાં મોકલાવો પાંજરા પોળમાં પરણવા આવનારના મોઢા ન જોયા હોય તો જૂનાગઢના જુવાનિયા કરતા તો વડનગરના કઢેડા વધારે રૂપાળા છે નમસ્તે દીક્ષિતજી નમસ્તે કેમ જુઠીબાઈના વિવિચાર કર્યા કોની સાથે કરું કેમ ફેરો માથે પડ્યો અરે અરે ઘણા મૂર્તિયા જોયા કોઈ લૂલો
કોઈ લંગડો, કોઈ બોગડો, કોઈ બાડો. જુનાગઢ માં એને લાયક મૂર્તિઓ કોઈ છે જ નહીં. નરસિંહ મહેતાના શામળ ને જોયો? નરસિંહ મહેતા નો શામળ? હા હા, એ રાજકુમાર જેવો છે, રાજકુમાર જેવો. અને નરસિંહ મહેતા નું ઘર અને શામળ જેવો વર એ તો દેવો ને પણ દુર્લભ. એમ? હા હા, ચાલો તમને બતાવો. તો બહુ સારા. અરે ચાલો ને બધા. જુઓ, આ રહ્યું નરસિંહ નું ઘર. આ તે ઘર છે કે રાજમહેલ? અને સામેથી આવે છે એ શામળ છે. ખરેખર કામદેવ નો જ અવતાર. પસંદ છે ને? અરે મને પસંદ ને મારા બાપ ને પસંદ. દેવી સાર નક્કી. તો ચાલો ચાંદો કરીએ. કરો કંકુ ના. ચાલો ચાલો. દારિદ્ર નો અવતાર સાવ ભિખારી છે એને ત્યાં આપની દીકરી શોભશે? દીક્ષિતજી સાંભળો, આ સારંગધર શું લખે છે. સારંગધર જુઠ્ઠો છે. નરસિંહ મહેતાની બરોબરી કરનાર કોઈ ધનવાન જુનાગઢમાં બીજો છે જ નહીં. જેને કોર દક્ષિણામાં મને સોનાની ઈટ આપી છે. આ સોનાની ઈટ છે? તારા જેવા લાલચુ બ્રાહ્મણને જેવી દક્ષિણા મળવી જોઈએ તેવી જ મળી છે. દીક્ષિત, તારા જેવા નાલાયક બ્રાહ્મણોએ જ સમાજની અનેક નિર્દોષ કન્યાઓને પોતાના તુચ્છ સ્વાર્થને ખાતર હાથમાં દીવો આપીને કુવામાં નાખી છે. ચાલ જા, મારા સામેથી તારું કાળું મોડું લઈને ચાલતો થઈ જા. આ લગ્ન કોઈ કાળે પણ નહીં થાય. પણ રાયજી, થયેલા વેવિશાળને તોડવા માટે કઈ યુક્તિ તો કરવી પડશે ને? ખાસ તો એ ભિખારીને રાજા મહારાજાઓને પણ શરમાવે એવી જાન જોડીને આવવા માટે લખી નાખો છું. સાપ મરે પણ નહીં અને લાકડી ભાગે પણ નહીં. એક લાખ ઘોડા, 1.25 લાખ હાથી, 1 લાખ ઊંટ, આ બધું હું ક્યાંથી લાવું? હું તો એક ગાડું લઈને જઈશ. તમારે મારી લાજ રાખવી હોય તો રાખજો ભગવાન. તમારે જે ખેલ ખેલો હોય તે ખેલ ખેલો. ખેલો 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 ખેલાડી તું, ખેલાડી તું, ખેલ કરે છે નિત્ય નવા સંસારે, હારાય કઈ સારે. ખેલો ખેલો ખેલ ખેલો. હે ભગવાન, મન માને મૂર્તિ તો તે મેળવી આપે. હવે એની જાન લઈને પણ તારે જ આવવું પડશે. મારી નાખ, મારું નાખો. ના ના, એવું બને જ. તમારે લગ્ન થવાના છે.
દુખી બેટા દુખી. તમે બધા શું જોઈ રહ્યા છો? હું આવી પહોંચી એમ નામની સંસ્કારની તૈયારી કરું. બેટા બેટા મને ન રોકો પિતાજી. પિતા એ અમારી ચોરી થશે. અમે અમારો સંસાર આ લોકમાં નહીં પણ પરલોકમાં વસાવીશું. આ શું થયું મહેતાજી? તમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરો. બહુ થઈ ગયું ભગવાન, કસોટી થઈ ગઈ. તો હવે પ્રેમનું બી ક્યાં બીજું શું? વાહ પ્રભુ, વાહ. ક્ષમા કરો મહેતાજી, મને ક્ષમા કરો. હું આપનો મહિમા શું જાણું? આ પુત્રી આપની જ છે. રંગીલો રમે રંગમાં, રંગ ભીનો અહીંયા રંગાય રંગ નવો. ગેલું ગેલું વણું વાયું, રાત વીતી ગઈ ક્યારે તો જાણ્યું ના. ગેલું ગેલું રાત વીતી ગઈ ક્યારે એ તો જાણ્યું ના. હૈયાની વાત હૈયાની વાત હૈયે સમાય, હૈયાની વાત હૈયાની વાત હૈયે સમાય. છેડકે રે ત્યારે છાનો માનો વાવે ખેલ છબીલો રમે રંગમાં, રંગ બનો હૈયા રંગાય રંગ નવો. મારો પલબ મેલો વિરણ નડતી જાગે તો ચાડી ખાશે. પિયું મારો પલબ મેલો વિરણ નડતી જાગે તો ચાડી ખાશે. લક્ષ્મી લક્ષ્મી આ શું કરે છે? લક્ષ્મી ને તે આમ કરાય ના લાગે તમારા રૂપિયામાં કે જે સ્ત્રી ના અંતકરણ ની વાત તમને સાંભળવા જ નથી દેતા. લાય લાગે તારા પ્રેમ માં. અરે નથી તો સ્ત્રી નથી, પૈસો નથી તો કઈ નથી. પ્રભુને પ્રેમ પ્યારો છે અને મને પૈસો પ્યારો છે. હું પ્રભુ નથી કે પ્રેમ કરું, ખોટનો ધંધો ના બાપા. હા
જો પ્રેમ નતો કરવો તો મને પરણે શું કરવા? મારા મુવા પછી ગામમાં બાકી રહેલું મારું લેણું અને વ્યાજ વસૂલ કરવા. ત્યારે તો તમે મને જાણી જોઈને છેતરી. છેતરપિંડી એ તો સારા બ્રહ્માંડનો ક્રમ છે, સૃષ્ટિનો નિયમ છે. એટલે પુરુષો સ્ત્રીઓની જિંદગી ભર પોતાની ગુલામી કરાવવા જ સ્વર્ગનો સ્વપ્ન દેખાડીને છેતરે છે. અને જ્યારે સ્ત્રીઓ જીવન ભર સેવા કરવાનું વચન આપી ઘણા ટૂંક સમયમાં છોકરાઓની મોટી પાજરા પોળ મૂકીને મરી જાય છે ત્યારે પુરુષને છેતરે છે. પણ હું ક્યાં તમને છેતરું છું? એટલા માટે તો હું તને મારી ગુરુ માનું છું. પૈસો મારો પરમેશ્વર અને બાયડી મારી ગુરુ, એ બંનેને છોડી બીજા કોની સેવા કરું? હા, મારે સેવા નથી જોઈતી, મને મને તો પ્રેમ જોઈએ છે, છોકરો જોઈએ છે, છોકરો. અરે ગાંડી, એ તો બધો ખોટનો ધંધો છે, ખોટનો. લખો 1,25,000 સાડીઓ. સાડીઓ? 1,00,000 જોડી ધોતિયા. ધોતિયા? 100 મણ સોપારી. 100 મણ સોપારી? ને 10,000 શ્રીફળ. શ્રીફળ? બા, મારા બાપુ કઈ એટલા શ્રીમંત નથી. શ્રીમંત નથી? દીકરાને તો વડનગરના દિવાનને ત્યાં પરણાવ્યો છે અને દીકરીને 2 ચૂડી ભેટ સાસરે મોકલાવી છે. લખ, મોઢું શું જોવે છે? પીતાંબર ને જરીના સેલા. જરીના સેલા? 100 તોલા સોનું. સોનું? 500 તોલા રૂપુ. રૂપુ? વેવઈ ગરીબ છે એટલે વધારે લખાવવાનું નથી. નરસિંહ મહેતાને કહી દેજો કે દીકરીના મામેરામાં આટલું તો જોઈશે જ. આટલું તો જોઈશે જ અને વધારામાં 2 મોટા પાણા. આલ્યો બાપુ, બેનને આપી દેજો. આપણે શું શક્તિ બેટા, બહેનનું મામેરું તો ભગવાન જ પૂરશે. પિતાજી હું. ના 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 બેટા, તારી તબિયત સારી નથી, તારાથી પ્રવાસ નહીં થાય, હું જાઉં છું ને. બેનને મારા પ્રણામ કહેજો બાપુ. સારું બેટા. જોઈ ત્યારે બારી પાસે જ ઊભી હોય છે, જાણે એનો બાપ અહીં આવીને મોટો જગન કરી નાખશે. ખાલી હાથે આવશે તો એમનો આશીર્વાદ તો મળશે ને. આવીને એ શું કરવાનો હતો? ચાલ ઘરમાં, એને એની આબરૂની ક્યાં પડી છે? અવસર તો મારે આવણે છે, પોથળીઓ બંને રૂપિયા તો મારે ખર્ચવા છે. જોઈ એ તો તને મોટી વેવારીયાની દીકરી. ચાલ અંદાજ. આ બધું કોણ કરશે? તારો બાપ? ભાભી, 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 તમારા બાપુજી આવ્યા. આવ્યા હોય તો ભલે આવ્યા, નાખો વખારમાં, ગાડા ભરીને લાવ્યા હશે ને. લાવ્યા તો કઈ નથી, પણ સાથે બેટા સાધુ છે. એ તો એ જ હોય ને, એની પાસે છે શું કે લાવે. હાય હાય, આ ભિખાડાએ તો આવીને અમારું નાક કપાયું. એમને બહાર ચોકમાં બેસાડે છે અને એમને નાવા માટે ગરમ પાણી જોઈએ છે. ગરમ પાણી? લે જોછા દેગડો લઈને એમના માથા પર કે ખબર પડે. ઘેર તો જાણે ગંગાજળમાં અત્તર ઘોળીને નાતા હશે. લો આ પાણી. અરે આ તો ઘણું ગરમ પાણી છે, જરા ઠંડુ પાણી તો લાવો. ઠંડુ પાણી નથી. હરી હરી
હરી હરી, એ તો જોયા તમને મોટા ભગત બની બેઠા છો તે. બહેન બહેન, અમે સાંભળ્યું છે કે તમે માગ્યા મે વરસાવો છો. તમારી દીકરી તો કહે છે કે તમારા બધા કામ તમારો ભગવાન કરે છે. સાચો કરતા હરતા તો ભગવાન જ છે. એની ઈચ્છા વિના તો પાંદડું પણ નથી હલતું બહેન. તો બોલાવો તમારા એ ભગવાનને. અત્યારે એ ક્યાં ભરાઈ બેઠો છે? બોલાવો ને, માગ્યા મે વરસાવો ને, દીકરીનું મામેરું પુરાવો ને. એવું ના બોલો બહેન, એ તો હાજરા હજૂર છે. એ ક્યાં નથી? એ મારો વાલો તો અણુએ અણુમાં, પરમાણુમાં, સકલ જગતમાં, નીલ ગગનમાં. નિરખને ગગનમાં, નિરખને કોણ ગગનમાં તુમે જનો. તુને કોણ ગગનમાં તુમે જનો, તુમે જનો. તેજ તું, તેજ તું, શાંત બોલે નિરખને, નિરખને કોણ ગગનમાં તુમે જનો, તુમે જનો. નિરખને કોણ ગગનમાં તુમે જનો. ઓ ચા ચા રંગ મારંગાણી.
નરસિંહ મહેતા તો અમારા શેઠ છે, હું તો એમનો વાણોતર છું. એમની ચિઠ્ઠીનો ચાકર બરાબર જોઈ લો. જે જે મંગાવ્યું હતું તે બરાબર છે ને? નહીં તો એમનો ઠપકો મારે માથે રહી જશે. હા હા, આ તો એનાથી પણ વધારે છે. છતાં એક ચીજ આમાં ઓછી છે. કઈ? આ તમે મંગાવેલા બે પાણા. અરે, આ તો સોનાના બે ગઠ્ઠા છે. કુંવરભાઈ, નરસિંહ શેઠને કહેજો કે તમારી આજ્ઞા અનુસાર અમે અમારું કામ પૂરું કર્યું છે, છતાં પણ કંઈક ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. યાત્રાએ જઈએ છીએ, માર્ગમાં લૂંટારાઓનો ભય છે, એટલે અમારી પાસેના રૂપિયા રાખી અમને હુંડી લખી આપે એવો કોઈ આસામી છે? જુનાગઢમાં તો નરસિંહ મહેતાના સિક્કા પડે છે, સિક્કા. તમે એને ઘેર જાઓ, એની સ્ત્રી બીમાર છે, એની પાસે બેઠો છે, એ તમને જરૂર હુંડી લખી આપશે. આભાર. ભાઈઓ, ધર્મશાળામાં ભાઈ જોખમ લઈને બેઠા છે, તેમને સાથે લઈ તમે નરસિંહ મહેતાને ત્યાં જાઓ. હું બજારનું કામકાજ પતાવી હાલ જ આવું છું. નરસિંહ, આ વખતે તો તું મારા દાવમાં જરૂર ફસાઈશ. આપો હું
પત્ની આપને આટલી બધી ચિંતા, આટલી બધી ચિંતા. પત્નીની ઉત્તર ક્રિયા માટે મારી પાસે તો કશું જ નહોતું. મહારાજ, તમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છો, પરંતુ આજ તમારી રૈયત તમારી કીર્તિને કલંક લગાડવાનો ભયંકર રાજદ્રોહ કરી રહી છે. મારી રૈયત કોણ છે? નરસિંહ મહેતો, કે જે રાહ માંડલિકના ન્યાયી રાજ અમલને છેતરી માર્ગે જતા મુસાફરોને ખોટી હુંડી લખી આપી છેતરપંડી ચલાવી રહ્યો છે. ખોટી હુંડી? હા હા, એ તો જાણીતા અને અજાણ્યા ઉપર પોતાની જાદુ વિદ્યા ચલાવી રહ્યો છે. એમ કે કોણ છે હાજર? આજ્ઞા મહારાજ. જાઓ, નરસિંહે લખેલ હુંડી જ્યાં સુધી સ્વીકારાય નહીં ત્યાં સુધી એને એના ઘરમાં નજરકેદ રાખો. મારી હુંડી શિકારો મહારાજ રે, કામળા ગીરદારી. મારા લેખની રાખજો લાજ રે, કામળા ગીરદારી. મારા લેખની રાખજો લાજ રે, કામળા ગીરદારી. શાકનું ગાણું ગાવાત કી તારી, શાકનું ગાણું ગાવાત કી. મેળવ્યું નામનું નાણું નાણાવટી, મેળવ્યું નામનું નાણું નાણાવટી. કરો નામની, કરો નામની નામના યાજરે શામળા ગીરદારી. કરો નામની નામના યાજરે શામળા ગીરદારી. મારી હુંડી શિકારો મહારાજ રે, શામળા ગીરદારી. સાંભળજો દાસની વિનતી દામોદર, સાંભળજો દાસની વિનતી દામોદર. તું મારો શેઠ હું તારો વાણોતર, તું મારો શેઠ હું તારો વાણોતર. તારું ચાલે, તારું ચાલે લેવારિયું રાજ રે શામળા ગીરદારી. તારું ચાલે લેવારિયું રાજ રે શામળા ગીરદારી. ઓ મારી હુંડી, મારી હુંડી શિકારો મહારાજ રે શામળા ગીરદારી. મારી હુંડી શિકારો મહારાજ રે શામળા ગીરદારી. શિકારો મહારાજ રે શામળા ગીરદારી, શામળા ગીરદારી, શામળા ગીરદારી, શામળા ગીરદારી, શામળા ગીરદારી. કેમ શેઠ ભાઈ, અમે સુધી સુધી ને થાક્યા, પણ દામોદર નામનું તો આ ગામમાં કાળું કૂતરું એ નથી. કેમ કેમ શું થયું? જુનાગઢના નરસિંહે અમને છીતર્યા, પોતાની જાતને વૈષ્ણવ કહેવરાવનારી અમને આ ખોટી ઊંડી લખી આપી. દામોદર શેઠ તો મારું નામ છે. લાવો ઊંડી, કેટલા રૂપિયાની છે? જો વાંચો. ફક્ત 700 જ રૂપિયા? અરે શું મારા શેઠ, 700 રૂપિયાની તો ઊંડી હોય? નરેનજી, નરેનજી, આપી દો રૂપિયા. ક્ષમા કરજો, મને શોધવા તમને શ્રમ લેવો પડે. પણ ભાઈઓ, અરે જુનાગઢ તરફ તો નરસિંહ શેઠને કહેજો આપી માંગુ ઊંડી શું કામ. બાપુ બાપુ, તમે અહીં જ ઉભા છો? મામેરું તો ભરાઈ ગયું, તો એ તમે ના આવ્યા. મામેરું ભરાઈ ગયું બેટા? હા હા, આટલામાં ભૂલી ગયા, તમે તમારા કારભારીને મોકલ્યા હતા, જે જે જોઈએ તે બધું આપ્યું, ને જતા જતા કહેતા ગયા. શું કહેતા ગયા બેટા? ક્યાં ગયા? આ બાજુ ગયા.
અરે અરે નરસિંહ, હવે તો છેડો છોડ. ના ના પ્રભુ, હવે તો હું છેડલો નહીં છોડું. છેડલો નહીં છોડું. તારી આખરી માં કામણ દેખાય, કામણ દેખાય. તારી તારી જોઉં તો એ તપી ના થાય, તપી ના થાય. તમારી વાત પર હું વિશ્વાસ કઈ રીતે મૂકું? મહારાજ, હું જે કહું છું તે તદ્દન સત્ય છે. જો આ રહ્યા મારા સાક્ષીઓ. જી હા મહારાજ, સારંગદર જે કહે છે તે અક્ષરે અક્ષર સત્ય છે. જો એમ હશે તો હું જાતે જ ખાતરી કરીશ. જાઓ એને પકડી એકદમ મારી પાસે હાજર કરો. નથી મરવું લક્ષ્મી, મારે નથી મરવું. મહાભારતમાં બાણ શૈયા પર પડેલા ભીષ્મ પિતામહે કહ્યું હતું કે યુદ્ધનું પરિણામ જાણ્યા સિવાય મારે નથી મરવું. તેમ મારે પણ તને અને આ સંપત્તિને છોડી એકલા નથી મરવું. પણ એક દિવસ તો મરવું જ પડશે ને લક્ષ્મી. તું પતિવ્રતા છે,
મારે બદલે તું મરી જાય તો ના ચાલે. પણ યમના દૂત તમને તેડવા આવ્યા છે, ત્યાં એમની જરૂર નથી. તો જરૂર ધર્મ રાજા કોઈ આફતમાં આવી પડ્યા હશે. દરબારમાં કોઈ વાણીઓ નહીં હોય. દુર્યોધનના દરબારમાં વાણીઓ નહોતો એટલે 100 કૌરવોનો નાશ થયો. રાવણના દરબારમાં વાણીઓ નહોતો એટલે સોનાની લંકા સળગી ગઈ. કંસના દરબારમાં વાણીઓ નહોતો એટલે મલકુસ્તી મરી ગઈ. બેન, મન્નાર માનવીને મતિ ભ્રમ થાય છે એટલે એમનો જીવ જતો નથી. બ્રાહ્મણને ગૌદાન કરો એટલે એમને મુક્તિ થાય. ગાય તો છે પણ ઘડી બે ઘડીમાં મરી જાય એવી ગાય છે. તે એવી તો જોઈએ છે કે જે મારી સાથે આવે અને આપણા પુરોહિતને તો યજમાનને પુણ્યનો ફળ જ દેવો છે ને. નહીં નહીં નહીં, એવી મરવા પડેલી ગાયને હું દાનમાં નહીં લઉં. ધર્મની ગાયને તે દાંત જોવાય. મહારાજ લેવી હોય તો લે, નહીં તો આજથી આ ઘરમાં તારું ગોર પધું બંધ. અરે અરે અરે, આ શું કરો છો? તો કરાવો સંકલ્પ. અરે અરે અરે, મહારાજ કરો સંકલ્પ. અવસર જાય છે. મારી પેલાની બાકી રહેલી દક્ષિણાના 5 રૂપિયા અને સીધું લીધા વિના હું મંત્ર નહીં બોલું. તો લ્યો 5 રૂપિયા, જલ્દી બોલો મંત્ર. 5 રૂપિયા 80 આના 907 પાઈ. તું પણ પ્રભુના ચરણમાં જાય. પિતાજી, હવે તો તમારા હાથે જ. મારા મુખમાં ગંગાજળ મૂકો. પિતાના હાથે પુત્રના મુખમાં ગંગાજળ. નરસિંહ, 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 માંડલિક મહારાજે અત્યારે તમને રાજ દરબારમાં બોલાવ્યા છે. અત્યારે? અત્યારે તો હું રાજ આજ્ઞા છે, તમારે આવવું જ પડશે. મને થોડો સમય આપો, મારા દીકરાની અંતિમ ઘડી છે, પછીથી હું જરૂર આવીશ. નહીં, પછીથી નહીં, અત્યારે જ આવવું પડશે. ચાલ આગળ થા. પિતાજી, સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યા તે કોઈ ના નવટળે, રઘુનાથ ના જડિયા, સુખ દુઃખ મન માન આણીએ. Yeah.
જોઈને જગના રંગો જીવનની સંધાએ હરિ નામ ગાય ત્યારે તો તેજ તુમે પૂજાએ રે ગોરિયો કાયા કે રૂપોડિયો આત્મ જ્યોતિ જળ પડતા સાંભળ્યું છે કે તે તારા જાદુના ચમત્કારથી પ્રજાને મોહાંત કરી દુરાચારને પંથે દોરી છે. સ્ત્રી પુરુષની મર્યાદા ભૂલી બધા મસ્ત થઈ નાચે છે. શું આ તારો વૈષ્ણવ ધર્મ? મહારાજ, પ્રભુનું ભજન કરવું, એના ધ્યાનમાં તલ્લીન થઈને નાચવું, એમાં આપને દુરાચાર દેખાય છે? મહારાજ, એ તો પ્રભુની નવદા ભક્તિનો પ્રેમ લક્ષણ પ્રકાર છે. એ બધું સંસારમાંથી વિરક્ત થયા પછી જ થાય છે. એ તો પણ જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ નહીં. ભક્તિ માર્ગમાં તો સંસારી મનુષ્યો સંસારના નિત્ય કર્મો કરતા કરતા પણ પ્રભુ ભક્તિ કરી શકે, એ માટે જ વૈષ્ણવ સંપ્રદાયનું પ્રાગટ્ય છે. ત્યાગ બે રીતે આવે છે, એક તો મનનો નિગ્રહ કરવાથી, બીજો સંપૂર્ણ સંતોષથી. અમારો માર્ગ સંતોષનો છે, કે જેમાં કોઈ પણ જાતના પતનનો ભય નથી. જ્યાંની છે ત્યાં જરૂર ઘી પીગળી જશે. જ્યાં સ્ત્રી અને પુરુષ કોઈ પણ બંને ના ભેગા થશે ત્યાં વ્યભિચાર જરૂર ઉત્પન્ન થશે. ભક્તિ માર્ગમાં તો ભક્તો પોતાની જાતને નારી ભાવે જ નિરખે છે, કે જેને ગોપી ભાવ કહે છે. કારણ કે સ્ત્રીઓમાં જ પોતાની જાતને ને પોતાના અહમ ભાવને ભૂલી જઈને પુરુષમાં લય થઈ જવાની શક્તિ છે. પણ પુરુષ તેમ નથી કરી શકતો, એટલે કે જ્યાં સુધી અહમ ભાવ છે ત્યાં સુધી પ્રભુના દર્શન પણ દુર્લભ છે. એટલે શું પ્રભુના પ્રત્યક્ષ દર્શન તું કરે છે? હા, અને તે પણ મારા વાલાની જ્યારે કૃપા હોય છે ત્યારે. તો તારા ભગવાનને કહે કે મારી આ રાજસભામાં આવી સર્વના દેખતા તારા કંઠે ફૂલની માળા પહેરાવે. જો એમ નહીં થાય તો તને મૃત્યુદંડ થશે. બોલ લોભીલાલ, તને પહેલા તારા પાપ ની શિક્ષા જોઈએ છે કે પુણ્ય ના ફળ? એના સરવાળા બાદ બાકી કરી બતાવો તો મને ખબર પડે ને કે મારા લેણા નીકળે છે કે દેણા. તારા ખાતામાં તો પાપ જ વધારે છે, પુણ્ય તો છે જ નહીં. આવક વેરામાંથી બચવા માટે આ ચોપડો ખોટો તો નથી બનાવ્યો ને મહારાજ? આ વૃત્તિલોકથી ધર્મપુરી છે, અહીં કોઈ ની દગાબાજી ચાલતી નથી. દગાબાજી? શ્રીમંતોની દુનિયામાં એ તો મુસદ્દીગીરી કહેવાય છે. અને એના વિના મૃત્યુ લોકમાં તમારા આપેલા એકલા હવા પાણી પર જીવી શકાતું નથી. કારણ કે માણસ જાતને તમે ભેદ પણ આપ્યું છે, જેને ભરો ભરો તો ખાલી ને ખાલી. મુસદ્દીગીરી એ કઈ ભલા છે? તમે તે રાજ કરો છો કે મશ્કરી? હા, મારી મશ્કરી શા માટે કરો છો મહારાજ? મુસદ્દીગીરી સમજાવવા તો વિષ્ણુ ભગવાનને કૃષ્ણ અવતાર ધારણ કર્યો, અને હું તો એમનો જ મૂંડેલો ચેલો છું. જુઓ સાંભળો, જે હાથ આપે સાથ એને ક્રૂર થઈ કાપી શકે, જે સ્વાર્થ માટે સ્વજનને સંપૂર્ણ સંતાપી શકે, વર્તન જુદું રાખીને જૂઠા વચન પણ આપી શકે, એ સાચો મુસદ્દી સત્તા ખરી સ્થાપી શકે. બુદ્ધિની દલીલથી તું તારા પાપની શિક્ષામાંથી છૂટી શકીશ નહીં. પાપ એ શું છે? એ તો હું જાણતો જ નથી. બીજાનું ભલું કરવું એ પુણ્ય, અને બીજાને દુઃખ દેવું એ પાપ. અરે, પણ આપવાનો ધંધો તો મેં કર્યો જ નથી, તો પછી હું પાપ ક્યાંથી કરું મહારાજ? પરંતુ તે તો દિન દુખિયા ભિખારીઓને પણ દાન આપ્યું નથી. ભિખારીઓને ઉત્તેજન આપવું નહીં, લેનાર અને દેનાર બંને ગુનેગાર છે એવી રાજ આજ્ઞા હતી. કારણ કે લેનાર આળસુ થાય છે અને દેનાર દેવાળીઓ.
એટલા માટે સુધનના ઢગલા પર સાપ થઈને બેઠો હતો. ખોટી રીતે લક્ષ્મીનો સંગ્રહ કરવો એ પાપ છે, અને મોજ શોખમાં ગમે તેમ વેડફી દેવી એ મહાપાપ છે. એટલા માટે તો મેં જળમાં કમલ વતરીને મારી નામના કરી છે, માગ્યા વિના પણ બીજાને મદદ કરી છે. હા, માણેકભાઈને એક રૂપિયો આપી રાગ કેદારો તે ગીરવી રાખ્યો, તાયના પૈસા બચાવવા માટે નરસિંહ મહેતાને મરવા પડેલો બળદ આપી તેના પણ પૈસા વસૂલ કર્યા. એ તો વેપાર છે, વેપારમાં શરમ રખાય નહીં. કહેવાય ગુરુ અને માગે ભીખ એ તો બ્રાહ્મણ, કહેવાય વીર અને ભોગવે પીર એ ક્ષત્રિય, પણ અમે તો વાણિયા, ગામને પૈસે ચરી ખાવું એ અમારો ધર્મ. ચૂપ થો તારા, એ બધા તારા પાપ છે. આપનો ચોપડો કહે તે ખરું, મને લાગે છે કે આ રીતે તો મારા પુન્ની જમા બાજુ સાવ કોરી જશે. કેમ નહીં, મૃત્યુ સમયે તે બે ઘડી જીવે એવી ગાય ગૌદાનમાં આપી હતી, તેથી આ કામધેનુની સેવા બે ઘડી માટે તું મેળવી શકે છે. એમ એ મા કામધેનુ, મારા જેવા વેપારીને શિક્ષા કરી આ ધર્મ અધર્મ કરે તે પહેલા તું એને ધૂળ ભેગો કર, માર માર એને. જેને સાક્ષાત ભગવાન ના દર્શન થાય એ તો એના કર્મ બંધન થી છૂટી જાય, તો શું આ ભગવાન નથી? લોભીલાલ, મારા ભક્ત ના નામે તારો બચાવ થઈ ગયો. આગળ બુદ્ધિવાળીઓ એ કહેવત તે આજે સાચી પાડી છે. બોલો ભક્ત વત્સલ ભગવાન નો જય નારાયણ. નરસિંહ, જો સમય પૂરો થવા આવ્યો, હજુ તારો ભગવાન ના આવ્યો. એ સ્વતંત્ર સર્વશક્તિમાન પરમાત્મા આવે કે ના આવે એ તો એમની ઈચ્છા. એટલે આજ સુધી તે જે જે ચમત્કારો બતાવ્યા તે બધા જાદુ ના જ ને? જાદુ એ પણ એક પ્રકારની સાધના જ છે. બળવત્તર સાધના ચમત્કાર પેદા કરે છે, અને જગત પણ ચમત્કારને જ નમસ્કાર કરે છે. એટલે એટલું તો સાબિત થાય છે ને કે તે લોકો પર જાદુ કર્યા છે. એનું નામ જો ગુનો હોય તો હું પણ ગુનેગાર છું. તો તારા ગુનાની સજા ભોગવવા તૈયાર થા. મહારાજ, એમને થોડો સમય આપો. પિતાજી, હું કેદારો રાગ છોડાવી લાવી છું, તમે ગાઓ. જેના જીવનની વાડી જ વેરાન થઈ ગઈ હોય એને ગાવાનું નહીં પણ રોવાનું જ હોય બેટા. આ શું બોલ્યા પિતાજી? આપે જ કહ્યું હતું ને કે હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. હું આપને આપની જીવન રક્ષા માટે નહીં, પ્રભુની પ્રભુતા માટે, સંસારના કલ્યાણ માટે, જેનું આ જગતમાં કોઈ નથી, એના અંતરની શ્રદ્ધા માટે એક વાર ગાઓ પિતાજી. જગને એમ નહીં બાપુ, આજે તો એવું ગીત ગાવ કે જે ગીતના ગાન યુગોના યુગો સુધી અમર રહે. કામણ ગારો પાનું તું કામણ ગારો.
प्यारो तू अलबेलो वालो मारो राधानो तू प्राण प्यारो तू अलबेलो वालो मारो उपमा सोवा पूजी पंसीना बजवैया ने प्रेम ना पुजारी गीता ना गवैया ने गीत मगावाने मारे केवल तारू नाम कन्हैया गीत मगावाने मारे केवल तारू नाम कन्हैया तू नट खट नंद दुलारो ष्टी ने संभालनारो डूबता ने तारनारो ष्टी ने संभालनारो डूबता ने तारनारो एक तारा नाम नो आधार छे नरसैया ने कैम जितू हूँ दो रंगी आ दुनिया ने तू जताड़े तो जिताए जीवन नो संग्राम कन्हैया तू जताड़े तो जिताए जीवन नो संग्राम कन्हैया तू नट खट के नंद दुलारो तू नट खट के नंद दुलारो सानो रोग काम न जारो सानो रोग काम न जारो तू नट खट के नंद दुलारो નમઃ શિવાય દેવાદી દેવ મહાદેવ મારી રક્ષા કરો મારું નામ તો છે હરિ શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ